પાંચ લાખ બાવીસ હજાર બસો પચાસ રૂપિયા લેખે એકસો સત્તાવીસ કરોડ રૂપિયાની રકમ છ માસમાં જમા કરાવવા માટે નિર્ણય કર્યો હતો જોકે માર્કેટ એસોસિએશન દ્વારા મ્યુનિસિપાલિટીના નિર્ણયને અવગણીને ઓછા ભાવ તથા નવ્વાણું વર્ષની લીઝ સાથે દસ વર્ષ સુધી વ્યાજના હપ્તાની માંગણી કરતો પત્ર મુખ્યમંત્રીને પણ લખ્યો હતો જો કે સુરત મ્યુનિસિપલ તંત્રએ મક્કમ વલણ રાખતા વેલ્યુએશન કમિટીએ નક્કી કરેલી એકસો સત્યાવીસ કરોડના એક ટકા એટલે કે રૂપિયા એક પોઈન્ટ સત્યાવીસ કરોડ ભરવા માટે ના પાડી હતી મ્યુનિસિપાલટીએ ઠરાવ કરી છે તે મુજબ જગ્યા પરત લેવાના વલણ બાદ ટેક્સટાઇલ માર્કેટ એસોસિએશન દ્વારા રૂપિયા એક સત્યાવીસ કરોડ ભરપાડ કરી દેવાયા છે રકમ મ્યુનિસિપાલિટીમાં જમા થતાં હવે વેલ્યુએશન કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ થશે કેમેરામેન સાબીર સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગની સુરત